નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ધોરણ અગિયાર અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર પાંચ આવક અને ખર્ચના ખ્યાલો વિશેની વાત કરી રહ્યા છીએ ગયા વિડીયોની અંદર આપણે વૈકલ્પિક ખર્ચ વિશેની વાત કરી હતી તો તમે બધા જાણો છો કે ભાઈ વૈકલ્પિક ખર્ચ શું હોય છે તો જ્યારે કોઈક વસ્તુ માટે આપણને બીજો એક વિકલ્પ મળે છે પણ બે વિકલ્પમાંથી જે શ્રેષ્ઠ વિકલ્પ છે એને આપણે પસંદ કરીશું અને જે બીજો વિકલ્પ છે એને આપણે જતો કરીશું એટલે એને વૈકલ્પિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર આપણે ઘઉં અને ડાંગરનું ઉત્પાદન જે થાય છે એના વિશેની આપણે છેલ્લા વિડીયોમાં વાત કરી હતી હવે વૈકલ્પિક ખર્ચ માપવા માટેની મુશ્કેલી પણ છે તો આની અંદર આપણે મુશ્કેલી વિશેની વાત કરીએ તો વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલી તો પહેલી મુશ્કેલી શું છે તો એક ઉપયોગી સાધન હવે ઉત્પાદનના જે સાધનો છે એ સાધનો બધે બધા વૈકલ્પિક ઉપયોગ ધરાવે એવું જરૂરી નથી એની અંદર એવું પણ હોઈ શકે કે ઉત્પાદનનું કોઈક સાધન એ માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો એનો આપણે વૈકલ્પિક ખર્ચ એ નક્કી કરી શકતા નથી કારણ કે એનો ઉપયોગ જ એક છે બીજા આપણે એના કોઈ ઉપયોગમાં લઈ શકવાના નથી અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા છે એની અંદર પહેલું એક્ઝામ્પલ છે કે એવા ઘાસના મેદાનો કે જે જગ્યાએ ઘાસ સિવાય કશું જ ઊગી શકતું નથી તો ત્યાં ઘઉં અને ડાંગર કે જુવાર બાજરી મકાઈ એ બધાનો તમે કોઈ ઓપ્શન રાખી શકતા નથી એટલા માટે કારણ કે ત્યાં ઘાસ જ ઉગે છે ઘાસ સિવાય બીજું કશું જ ઉગી શકતું નથી તો એનો પણ કોઈ વૈકલ્પિક ખર્ચ હોઈ શકે નહીં આ પહેલું અને બીજું એક ઉદાહરણ છે બેકારીનો ભોગ બનેલ વ્યક્તિ આની અંદર બી એની પાસે કોઈ કામ જ હોતું નથી તો એને વૈકલ્પિક ખર્ચ કેવી રીતે ગણવું આપણે શ્રમની બાબતમાં એક એક્ઝામ્પલ જોયું હતું લાસ્ટ વિડીયોમાં કે કોઈક સારો શ્રમિક છે તો એને તમે એક જગ્યાએ મૂકો છો તો એમાંથી તમારે એને બીજી જગ્યાએ મૂકવો હોય તો એ જ સમયે બીજી જગ્યાએ મૂકી શકતા નથી એ બેમાંથી તમારે એક વિકલ્પ જતો કરવો પડે કારણ કે તમે એને એક જ જગ્યાએ મૂકી શકો પણ જે વ્યક્તિ બેરોજગાર જ છે જેની જોડે કંઈ કામ જ નથી તો એનો તો વૈકલ્પિક ખર્ચ કેવી રીતે ગણવો એટલે આ એક બીજું એક્ઝામ્પલ આને કહેવાય એક ઉપયોગી સાધન એટલે કે એનો એક જ ઉપયોગ હોય છે બીજો કોઈ ઉપયોગ હોતો નથી બીજા નંબરની મુશ્કેલી છે વિશિષ્ટ ઉપયોગના સાધનો હવે વિશિષ્ટ ઉપયોગના સાધનો સાધનો એટલે શું તો જ્યારે ઉત્પાદનના એ વિશિષ્ટ પ્રકારના સ્પેસિફિક ફેક્ટર હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી એટલે એની પાસે કોઈ વિશિષ્ટ આવડત છે કોઈ વિશિષ્ટ જ્ઞાન છે કોઈ વિશિષ્ટ કૌશલ્ય છે એટલે આવા વિશિષ્ટ ઉપયોગવાળા જે સાધનો છે એ સાધનોનું વળતર તેના વૈકલ્પિક ખર્ચના આધારે નહીં પણ એના માંગના આધારે થાય છે જે અમુક પર્ટિક્યુલર જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ હોય તો એની માંગ વધારે રહેવાની જ છે અને એ વ્યક્તિ વધારે આવક મેળવવાનો જ છે કે વધારે સેલરી માગવાનો છે કારણ કે એની પાસે સ્પેસિફિક ફેક્ટર છે એની પાસે એક વિશિષ્ટ કૌશલ્ય કે જ્ઞાન કે આવડત છે ફોર એક્ઝામ્પલ અહીં એક બે એક્ઝામ્પલ આપે છે એક છે કોમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવનાર વ્યક્તિ કોમ્પ્યુટરની અંદર કોઈ વ્યક્તિની માસ્ટરી છે પણ સામે બીજી કોઈ બાબતની માસ્ટરી નથી તો શું એનો કોઈ વળતર નહીં મળે ના વળતર તો મળશે પણ એનો વૈકલ્પિક ખર્ચ કોઈ નક્કી કરી શકતા નથી ફોર એક્ઝામ્પલ પેલું અત્યાર હાલ કોમ્પ્યુટરની અંદર છે એટલે ઇન્ટરનેટ શબ્દ આવે એટલે હેકિંગ શબ્દ આવે જ છે તો ઘણા બધા લોકો એવા હોય છે જે હેકર્સ હોય છે તો એ જે હેક કરતા હોય છે તો એની અગેન્સ્ટમાં જે એને બચાઈ શકે એવા વ્યક્તિની પણ જરૂર પડે તો એને એના સિવાય બીજું કંઈ આવડતું નથી તો એનો આપણે વૈકલ્પિક ખર્ચ કેવી રીતે નક્કી કરવો તો જો એવા કર્મચારીની કે એવા વ્યક્તિની માંગ વધારે હશે તો એ વળતર વધારે મેળવવાનો જ છે પણ સામે એનો કોઈ વૈકલ્પિક ખર્ચ નથી એટલે કે એ સામે બીજી કોઈ આવડત ધરાવતો નથી કે આની જગ્યાએ આપણે એની બીજી કોઈ આવડતનો ઉપયોગ કરી શકીશું બીજું એક એક્ઝામ્પલ છે અણુશક્તિના જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો હવે આના અણુશક્તિના જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકોનો તો કોઈ ઓપ્શન જ ન હોઈ શકે બરાબર એટલે આ લોકો કેવા છે કે વૈકલ્પિક ખર્ચ એ આમનો કોઈ ગણી શકાતા નથી અથવા તો ગણી શકતા નથી બરાબર એટલે વૈકલ્પિક ખર્ચના માપનની આ બે મુશ્કેલી છે એક છે એક ઉપયોગી સાધન અને બીજા નંબરનું છે વિશિષ્ટ ઉપયોગના સાધનો પહેલામાં એક જ ઉપયોગમાં આવે છે સાધન અને આની અંદર એક જ કૌશલ્ય ધરાવે છે કે એક જ જ્ઞાન ધરાવે છે બીજું કોઈ જ્ઞાન ધરાવતા નથી એના આધારે તમે લખાણ લખી શકો એના પછીનો ટૉપિક છે નાણાકીય ખર્ચ તો અત્યારે હાલ આપણે જોયું કે ભાઈ વૈકલ્પિક ખર્ચ માટે તો ઘણી બધી મુશ્કેલીઓ છે તો જે આર્થિક વિશ્લેષણ કરવું હોય ઉત્પાદનનો નિર્ણય લેવો હોય અને કિંમત નિર્ધારણ માટે નાણાકીય ખર્ચનો ખ્યાલ એ જ ઉપયોગી બને છે વૈકલ્પિક ખર્ચની ઘણી બધી મર્યાદાઓ છે એટલા માટે એટલે હંમેશા તમે કંઈ પણ વસ્તુ હોય એની અંદર નાણાકીય બાબત દ્વારા તમે એનો સરળતાથી તાક મેળવી શકો કે ભાઈ કેટલો ખર્ચ થયો કેટલો નફો થયો કારણ કે એનું એક માપન નિશ્ચિત છે એટલા માટે તો ઉત્પાદન ખર્ચ એ નાણાંમાં વ્યક્ત થાય છે અને તેથી પણ નાણાકીય ખર્ચનો ખ્યાલ એ મહત્તમ અથવા તો ઉપયોગી બને છે કારણ કે કોઈ પણ ઉત્પાદક હોય તમે પોતે ઉત્પાદક છો કોઈક ઇન્ડસ્ટ્રીયલ એકમના માલિક છો તો તમારો મુખ્ય ઉદ્દેશ શું હશે તો તમારો મુખ્ય ઉદ્દેશ હશે વધારેમાં વધારે વસ્તુનું વેચાણ કરવું અને એમાંથી વધારેમાં વધારે આવક મેળવવી અથવા તો વધારેમાં વધારે નફો મેળવવો એના માટે જ આપણે બધા પ્રયાસ કરતા હોઈએ છીએ હવે એની વાત કરીએ અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ પેન બનાવતી ફેક્ટરી છે એ પેન બનાવતી ફેક્ટરી એક હજાર એકમ અથવા એક હજાર પેનોનું ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં જે પચાસ હજારનો ખર્ચ થયો હોય તો તે પચાસ હજાર નાણાકીય ખર્ચ છે એટલે આનો તમે સીધે સીધી રીતે તમે એનું માપ કાઢી શકો પણ એ પચાસ હજારનો ખર્ચ થયો તો એ તો તમે માપી શક્યા પણ એક હજાર પેનોનું ઉત્પાદન કરવા માટે શ્રમિકોને જે થાક કંટાળો અથવા તો જે એનો માલિક છે કે જે એકમ ચલાવે છે એને એની અસલામતી અસુરક્ષિતતા તો આ બધાનો તમે માપ કાઢી શકતા નથી એટલે નાણાકીય ખર્ચ છે એને તમે સરળતાથી જોઈ શકો અથવા તો માપ કાઢી શકો જ્યારે જે બિન નાણાકીય ખર્ચ કહેવાય વૈકલ્પિક ખર્ચ એનો તમે યોગ્ય રીતે એનું માપ કાઢી શકતા નથી હવે બીજું એક ટૉપિક છે ટૂંકો ગાળો અને લાંબો ગાળો તો આ ટૂંકો ગાળો અને લાંબો ગાળો એ સમયના આધારિત હોય છે સમયના આધારિત ટૂંકા ગાળા અને લાંબા ગાળાના આ માપ કાઢવામાં આવે છે તો સમયગાળાના આધારે પણ ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે હવે આની અંદર જે સાધનો છે એ સાધનો એવા બી હોય છે કે જેને તમે ટૂંકા ગાળામાં રૂપાંતર કરી શકો ફેરફાર કરી શકો વધારો ઘટાડો કરી શકો અને અમુક સાધનો એવા હોય છે કે જે ટૂંકા ગાળામાં તમે એની અંદર કોઈ જ ફેરફાર કરી શકતા નથી હવે જે ટૂંકા ગાળાની અંદર તમે જેમાં ફેરફાર કરી શકો છો એ બધા અસ્થિર સાધનો કહેવાય અને જે ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકતા નથી જેને ફેરફાર કરવા માટે ખૂબ જ લાંબો ગાળો લાગે છે તેને આપણે અસ્થિર સાધનો તરીકે ઓળખીએ છીએ એટલે પેલા ટૂંકા ગાળાવાળા અસ્થિર સાધનો અને લાંબા ગાળાવાળા સ્થિર સાધનો છે જોઈ લઈએ એમાં કોનો સમાવેશ થાય તો કાચો માલ વધારાના શ્રમિકો વધારાના હો શ્રમિકો નહીં પણ જે વધારેના વધારાનું કામ કરે છે વધારાના શ્રમિકો અને બળતણ આ બધા સાધનો એવા છે કે જે ટૂંકા ગાળામાં એને બદલી શકાય છે એટલા માટે અસ્થિર સાધન કહેવાય અને આ સાધનો ઉપર જે ખર્ચ થાય છે એ ખર્ચને અસ્થિર ખર્ચ કહેવાય ફરી વખત જે ટૂંકા ગાળા માટે બદલી શકાય છે જેમ કે કાચો માલ છે વધારાના શ્રમિકો છે બળતણ છે આ જે બધા સાધનો છે એને ટૂંકા ગાળામાં તમે બદલી શકો છો એટલા માટે એ અસ્થિર સાધનો કહેવાય અને તે અસ્થિર સાધનો ઉપર જે ખર્ચ થાય છે તેને અસ્થિર ખર્ચ કહેવાય જ્યારે યંત્ર સામગ્રી કારખાનું કારખાનાનું જે મકાન હોય તે વહીવટી સ્ટાફ છે આ બધા સાધનો પ્રમાણમાં ટૂંકા ગાળામાં આમાં તમે કોઈ ફેરફાર કરી શકતા નથી આ બધા લાંબા ગાળાના મેં તમને હમણાં વાત કરી એટલે આવા જે સાધનો છે એ સાધનોને સ્થિર સાધન કહેવાય અને સ્થિર સાધનો ઉપર જે ખર્ચ કરવામાં આવે છે તે ખર્ચને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે એટલે સ્થિર ખર્ચની વાત કરી અને અસ્થિર ખર્ચની વાત કરી અને સ્થિર સાધનની વાત કરી અને અસ્થિર સાધનની પણ વાત કરી હવે એના પછી નો ટોપિક છે ટૂંકો ગાળો અને લાંબો ગાળો તો પહેલાં વાત કરીએ ટૂંકા ગાળા વિશે તો સમયનો જે ગાળો છે એ એના આધારે છે કે આ એવો ગાળો છે કે જેની અંદર પેઢીના કદમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી એટલે ટૂંકા ગાળામાં તમે કોઈ ફેરફાર કરી શકતા નથી પરંતુ તેની સ્થાપતી એને જ્યારે સ્થાપિત થાય તો ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે તો આની અંદર જે દરમિયાન પેઢીમાં ઘણા બધા સાધનો હોય છે જે સ્થિર સાધનો હોય છે આપણે હમણાં વાત કરી તો સ્થિર સાધન કયા તો પ્લાન્ટ છે યંત્ર સામગ્રી પછી કારખાનાનું મકાન છે આ બધા જે સાધનો છે એ સાધનો કેવા છે સ્થિર સાધનો છે પરંતુ જે અસ્થિર સાધનો જેવા કે કાચો માલ શ્રમિકો વીજળી વગેરેનું પ્રમાણ વધારી કે ઘટાડીને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકે છે બરાબર એટલે જેની અંદર જે ટૂંકો ગાળો છે ટૂંકા ગાળાની અંદર એક કદમાં બહુ ફેરફાર કરી શકાતો નથી સમયનો ટૂંકો ગાળો પણ આ આ જે બધી બાબતોની વાત કરી કે કાચો માલ છે શ્રમિકો છે વીજળી છે આ બધાની અંદરનું પ્રમાણ તમે વધારો કે ઘટાડો કરી અને ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકો છો એટલે આ થયો ટૂંકો ગાળો હવે છે લાંબો ગાળો એટલે સમયનો લાંબો ગાળો એ એવો ગાળો છે કે જે ગાળા દરમિયાન જેટલા પણ પેઢીના બધા સાધનો અસ્થિર હોય છે એ સાધનોમાં ફેરફાર કરી શકાય છે એટલે એની અંદર પ્લાન્ટ છે યંત્ર સામગ્રી કારખાનું આ બધાના પ્રમાણમાં જો વધારો કે ઘટાડો થાય તો પેઢીના ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે અને પેઢીનું જે કદ છે એ કદની અંદર વિસ્તરણ સંકોચન કરી શકાય તમારી વસ્તુની જેટલી માંગ વધારે છે તો એ આના આધારે એમાં વધારો કે ઘટાડો તમે કરી શકો છો એટલે આ આપણો ટૂંકો ગાળો અને લાંબા ગાળાની આપણે વાત કરી અને વૈકલ્પિક ખર્ચની મર્યાદાઓ વિશેની પણ વાત કરી તો આશા રાખું છું કે તમને વિડીયોમાં સમજા પડી હશે આવતી વખતે નવા ટોપિક સાથે ફરી મુલાકાત કરીશું થેન્ક યુ